नमस्कार, आप સૌનું સ્વાગત છે રિયલ સમાચારમાં। સમાચારોની શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી। જીએસટીના વિરોધમાં આજે ત્રીજા દિવસે પણ કાપડ માર્કેટો બંધ, વેપારીઓએ ભજિયા વેચી કર્યો વિરોધ। લાલ દરવાજા પટેલવાડીમાં પોલીસની રેડ, વિદેશી દારૂના જથ્થા સાથે મહિલા સહિત બે પકડાયા। નાની દેના બેંકની પાછળ પોલીસ કર્મીના મકાન સહિત ત્રણ મકાનોના તાળા તૂટ્યા। માંડવીની સુગર મિલ દ્વારા ખેડૂતો અને કામદારોને નાણાં ન ચૂકવાતા અપાયું આવેદન। પાલનપુર જકાતનાકા અંબિકા એપાર્ટમેન્ટમાં જુગારધામ રમતા છ જુગારીઓ ઝડપાયા। રાજસ્થાનમાં આનંદપાલ સેનું નકલી એન્કાઉન્ટર કર્યાના આક્ષેપ સાથે રજપૂત સમાજ દ્વારા કલેક્ટર મારફતે ગૃહમંત્રીને અપાયું આવેદન। સમાચારો વિગતે, કાપડ વેપારીઓ પર આવતીકાલ મધ્યરાત્રિથી 5% જીએસટીનો નવો કાયદો કેન્દ્ર સરકાર લાગુ કરવાની છે, જેનો સુરત સહિત સમગ્ર દેશમાં ટેક્સટાઇલ ટ્રેડર્સ વિરોધ નોંધાવી સતત 3 દિવસથી દુકાનો બંધ રાખી પ્રદર્શન કરી રહ્યા છે। સુરત ટેક્સટાઇલ સંઘર્ષ સમિતિ દ્વારા કાપડના વેપારીઓને જીએસટીમાંથી મુક્તિ અપાવવા માટે ઘણી રજૂઆતો કરવામાં આવી છતાં કોઈ પરિણામ આવ્યું નથી। સુરત સહિત દેશના તમામ શહેરના ટેક્સટાઇલ ઉદ્યોગપતિઓ છેલ્લા 3 દિવસથી હડતાળ પર ઉતર્યા છે। જીએસટીનો વિરોધ નોંધાવી રહેલા વેપારીઓએ આજે મિલેનિયમ માર્કેટમાં ભેગા થયા હતા। ટેક્સટાઇલ સંઘર્ષ સમિતિના આગેવાનોએ આવતીકાલે કાળી પટ્ટી બાંધી જીએસટીના અમલના દિવસને કાળો દિવસ મનાવવાનું નક્કી કર્યું હતું, તો બીજી બાજુ અમુક વેપારીઓએ જીએસટીનો અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો, જેમાં વેપારીઓએ ભજિયા બનાવી ભજિયાનું વેચાણ કર્યું હતું। લાલ દરવાજા પટેલવાડી 1માં મહેધરપુરા પોલીસે બાતમીના આધારે રેડ પાડી પરપ્રાંતીય દારૂની સાથે મહિલા સહિત બેને ઝડપી પાડ્યા હતા। મહેધરપુરા પોલીસના જમાદાર મોહસિન હુસેનને બાતમી મળી હતી કે લાલ દરવાજા પટેલવાડી 1માં આવેલ રૂમ નંબર 13માં વિદેશી દારૂનું વેચાણ થઈ રહ્યું છે, જેના આધારે પોલીસે રેડ પાડી હતી અને રૂપિયા 34,800ની સીલબંધ વિદેશી દારૂની બોટલો સાથે મહિલા સહિત બેને ઝડપી પાડ્યા હતા। પોલીસે હરીશ તુકારામ લોનકર અને રેનુ શશિભુવન વર્માની ધરપકડ કરી હતી। હાલ પોલીસે બંને બુટલેગરને લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે। ઉધનામાં ચોરોને જાણે મોકળું મેદાન મળ્યું હોય તેમ ઉધના દેના બેંક પાછળ આવેલી પટેલ કોલોનીમાં આવેલી અલગ અલગ 3 બિલ્ડિંગમાં રહેતા એક પોલીસ કર્મીના મકાન સહિત 3 ફ્લેટોને તસ્કરોએ નિશાન બનાવી લાખોની ચોરી કરી નાસી છૂટ્યા છે। ઉધનાની દેના બેંક પાછળ આવેલી પટેલ કોલોનીમાં સિદ્ધિ વિનાયક એપાર્ટમેન્ટમાં રહેતા પિયુષ સોમાભાઈ મકવાણા ડિંડોલી પોલીસ મથકમાં ફરજ બજાવે છે। પિયુષના પિતાનું મૃત્યુ નિપજતા પિયુષભાઈ પરિવાર સાથે વતન ગયો હતો, તે તકનો લાભ ઉઠાવી બંધ ફ્લેટને તસ્કરોએ નિશાન બનાવ્યો હતો। સાથે જ નજીકમાં આવેલા પદ્માનગર એસ્ટેટ બિલ્ડિંગમાં આજે બીજે ટેરેસ નામના બિલ્ડિંગના અલગ અલગ 3 ફ્લેટોને નિશાન બનાવી સોના ચાંદીના દાગીના અને રોકડ મળી હજારોની ચોરી કરી નાસી છૂટ્યા હતા। બનાવ અંગેની જાણ થતાં જ ઉધના પોલીસની ટીમે સ્થળ પર પહોંચી ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે।
સુરતના માંડવીમાં આવેલી સુગર મિલોમાં કાર્ય કરતા કર્મચારીઓથી માંડીને કાચો માલ પૂરો પાડતા ખેડૂતોને સમયસર પેમેન્ટ ન મળતા આજે ખેડૂત સમાજે એક થઈ જિલ્લા કલેક્ટર મારફતે મુખ્યમંત્રીને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી। સુરત જિલ્લામાં સુગર મિલો કાર્યરત છે, જેમાં માંડવી ખાતે આવેલી સુગર મિલમાં શેરડી પહોંચાડતા ખેડૂતોને છેલ્લા બે વર્ષથી પૈસાની ચૂકવણી કરાઈ નથી। તેમજ ત્યાં સુગર મિલમાં કામ કરતા કામદારોને પણ મિલ માલિકો દ્વારા સમયસર પગારની ચૂકવણી કરાતી નથી, જેથી કામદારો અને ખેડૂતોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। જેથી આ સુગર મિલોમાં થતા ઉત્પાદનની આવકમાંથી ખેડૂતોને અને કામદારોને સમયસર પેમેન્ટ મળે અને જો સુગર મિલમાં ભ્રષ્ટાચાર થતો હોય તો ભ્રષ્ટાચારીની સામે કડક કાર્યવાહી થાય તેવી માંગણી સાથે આજે ખેડૂત સમાજ દ્વારા જિલ્લા કલેક્ટરને મારફતે મુખ્યમંત્રીને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી। मेरा नाम प्रकाश पटेल, मैं मांडवी तहसील से अरेड गांव का रहने वाला हूं और हमारी मांगनी है कि कलेक्टर कचेरी में आवेदन पत्र दिया है कि मांडवी सुगर में जिन सभासद किसान भाइयों ने गन्ना डाला है तो उसका अगले साल का और इस साल चालू साल का पेमेंट नहीं मिला है। उसके साथ में कर्मचारियों का तनख्वाह, लेबर लोगों की मजूरी और ट्रक वाहतुक ट्रांसपोर्ट लोगों को भी पेमेंट दिया नहीं है। मतलब पूरी तरह इस साल का पूरा पेमेंट और अगले साल का 10-12 करोड़ रुपया पेमेंट बाकी है। इसमें हमारी मांगनी है कि कलेक्टर साहब इसमें इन्वॉल्व होकर जिला रजिस्ट्रार को सूचना करें, 15 दिन में ऑडिट उसको करें और ऑडिट में भ्रष्टाचार मिले तो उनके सामने FIR दर्ज हो और DSP कचहरी को भी हम विनंती करते हैं कि इसमें वो विदेश ना भाग जाए, इसके हिसाब से उनके एक जान जोग के FIR दर्ज करके वो हमारी मांगनी को आगे बढ़ाए। રાંદેર પોલીસને મળેલી બાતમીના આધારે પાલનપુર જકાત નાકા સ્થિત દીનદયાળ સોસાયટીમાં આવેલા અંબિકા એપાર્ટમેન્ટના એક ફ્લેટમાં ચાલતા જુગારધામ પર પોલીસે છાપો મારી 6 જુગારીઓને જુગાર રમતા ઝડપી પાડ્યા હતા। પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ રાંદેર પોલીસ સ્ટાફને બાતમી મળી હતી કે પાલનપુર જકાત નાકા દીનદયાળ સોસાયટીના અંબિકા એપાર્ટમેન્ટમાં એક ફ્લેટમાં કેટલા કિસમો હાર જીતનો જુગાર રમી રહ્યા છે। આ હકીકતના આધારે પોલીસે છાપો માર્યો હતો। ત્યારે જુગાર રમી રહેલા ચંદ્રકાંત વીરજી ગોહિર સહિતના 6 જુગારીઓ રોકડા રૂપિયા અને મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 1,80,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી છે। રાજસ્થાનમાં ગત તારીખ 24 જૂને ખોટો ગુનેગાર ગણાવી ખોટી રીતે આનંદપાલ સિંહનું એન્કાઉન્ટર કરાયા હોવાના આક્ષેપો સાથે આજે શહેરમાં વસતા તમામ રાજસ્થાનના રજપૂત સમાજના લોકોએ જિલ્લા કલેક્ટર મારફતે કેન્દ્રીય ગૃહમંત્રીને આવેદનપત્ર પાઠવી CBI તપાસની માંગ કરી હતી। ગત તારીખે 24 જૂનના રોજ રાજસ્થાનના માલાસર ગામના આનંદપાલ સિંહને ખોટા કેસોમાં ફસાવીને ગુનેગાર ગણાવાયો હતો અને તેનું ખોટી રીતે એન્કાઉન્ટર કરાવી દેવાયો હતો, જે બાદ આનંદપાલ નિર્દોષ હોવા છતાં તેનું એન્કાઉન્ટર કરાયાના વિરોધમાં રજપૂત સમાજ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। શહેરના રાજસ્થાની રજપૂત સમાજ દ્વારા વિરોધ કરીને આજે જિલ્લા કલેક્ટર મહેન્દ્રભાઈ પટેલને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી અને આ બનાવમાં CBIની તપાસની માંગ કરી હતી। સૂર્યસેના, ગુજરાત પ્રદેશ। આજરોજ માનનીય આનંદપાલ સિંહ ચૌહાણના એન્કાઉન્ટર બાબતે કરણી સેના, રાજપૂત મહાસભા અને સમસ્ત રાજપૂત એકતા મંચના આ બેનર હેઠળ આજ અમે મહામહિમ રાષ્ટ્રપતિને આવેદનપત્ર આપવા આવ્યા છીએ કે રાજસ્થાનમાં જે આનંદપાલ સિંહનું જે ફરજી એન્કાઉન્ટર કરવામાં આવ્યું છે, વસુંધરા રાજે સરકારના હિસાબે જે એક શિક્ષિત LLB શિક્ષક લેવલના એક વ્યક્તિને રાજકીય ષડયંત્રમાં ફસાવી અને એમને એક ગુનાખોરીના એક પ્રકરણમાં ફસાવી અને પછી એનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું છે, એન્કાઉન્ટર ફરજી છે, એની CBI માંગ થવી જોઈએ। કરણી સેનાના સૂરમાં સૂરપુરી અને એના તમામ જે એની ઉપર રાજપૂતોને 150 જેટલા ગિરફ્તાર કરવામાં આવ્યા છે, તમામ રાજપૂતોને રહા કરવામાં આવે અને બીજી જે અમુક માંગો છે કે CBI જાણ થાય આ કેસની, જેના જસ્મદીત ગવાહ જે ચરણસિંહ છે એના ફેમિલીને જે પ્રતાપિત કરવામાં આવે છે એને છોડવામાં આવે। ટૂંકમાં કહેવાનું કે રાજપૂત જ્યારે સંકટ આવે છે રાજપૂત સમાજ પર ત્યારે નામ અલગ અલગ સંસ્થાના ગમે તે હોય, સંકટ સમયે બધા એક જ છે, રાજપૂતાના એક જ છે। સૂર્યસેના હોય, કરણી સેના હોય, રાજકીય મહાસેના હોય, રાજપૂત સેના હોય વગેરેની સાથે સમર્થન આપી અને CBI જાંચની આનંદપાલ સિંહની કરવામાં આવે ત્યારબાદ શબ લેવામાં આવશે। જય હિન્દ, જય ભારત।
आज सूरत महानगर राजपूत समाज, करणी सेना और राव राजपूत समाज, जो पिछले राजस्थान में 24 तारीख को जो घटना हुई थी, एक आनंद पाल नाम का साधारण व्यक्ति राजनीति षड्यंत्रों में आकर एक गैंगस्टर बना और राजस्थान सरकार की, वसुंधरा राजे की सरकार ने उनको सरेंडर के बहाने उनकी मर्डर कर दिया गया। पूरा राजस्थान का राजपूत समाज, करणी सेना, क्षत्रिय महासभा और राव राजपूत समाज इस घटना से खूब रोष में है और पूरे हिंदुस्तान में उसका आंदोलन कर रही है। ભેસ્તાનમાં આવેલ એસએમસી ઈડબ્લ્યુ આવાસમાં એક સાથે બે મકાનોમાં તસ્કરોએ હાથફેરો કરી રૂપિયા 26,000ની માલમત્તાની ચોરી કરી ગયા હતા। પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ સફારી કોમ્પ્લેક્ષની પાછળ ઈડબ્લ્યુએસ ક્વાર્ટર્સમાં રહેતા જહાંગીરખાન અકબરખાન પઠાણ તથા પડોશમાં રહેતા યાસીનભાઈના મકાનમાં ગત મંગળવારની રાત્રિ દરમિયાન ચોર શખ્સોએ હાથફેરો કર્યો હતો। તસ્કરોએ જહાંગીરખાનના મકાનમાંથી સોનાની બુટ્ટી, 5,000 રોકડા તથા યાસીનભાઈના મકાનમાંથી એલઈડી ટીવી તથા રૂપિયા 15,000 મળી કુલ 26,000ની ચોરી કરી ગયા હતા, જેની જાણ પોલીસને કરાતા પોલીસે ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। રાજસ્થાની કાપડના વેપારી પિતા પુત્ર કાપડના બજારમાં લાખો રૂપિયાનું કરી નાખી ઉઠમણું કર્યું હતું। આ વેપારી પિતા પુત્ર સામે કાપડ વેપારીએ રૂપિયા 33.44 લાખની ઠગાઈ કરી હોવાની ફરિયાદ આપી છે। સલાબતપુરા પોલીસના જણાવ્યા મુજબ ભટાર ઉમાભવન પાસે રહેતા વેપારી નરેન્દ્ર નેમીચંદ બિયાની એ આરોપી શ્યામ સુંદર સૂરજ શંકરલાલ બિહાની વિરુદ્ધ ફરિયાદ આપી હતી। ફરિયાદમાં જણાવાયું હતું કે આરોપીએ ફરિયાદીનો વિશ્વાસ કેળવી રૂપિયા 33,44,000ની કિંમતનો ડાયટ કાપડનો જથ્થો ખરીદ્યો હતો, જેના પેમેન્ટ પેટે આપેલા ચેકો રિટર્ન થયા હતા, તેમજ પેમેન્ટ અંગે આરોપીએ ખોટા વાયદાઓ કરી દુકાન બંધ કરી ઉઠમણું કરી નાસી છૂટ્યા હતા। સલાબતપુરા પોલીસે નરેન્દ્રભાઈ બિહારની ફરિયાદ નોંધી પીએસઆઈએ એએન નીનામાએ તપાસ હાથ ધરી છે। વરાછા હીરાબાગથી રિક્ષામાં બેસેલી મહિલાની નજર ચૂકવી તેની પાસેથી રૂપિયા 60,000ની ચોરી કરી જનાર રિક્ષા ટોળકીને વરાછા પોલીસે ઝડપી પાડી છે। વરાછા માતાવાડી વર્ષા સોસાયટીમાં રહેતી અને શાકભાજીનો ધંધો કરતી વિધવા કંચનબેન સથવારા ગત તારીખ હીરાબાગથી તેના ઘર તરફ જવા રિક્ષા બાંધી હતી, ત્યારે મુસાફરના સ્વાંગમાં બેસેલા ચોરોએ કંચનબેનના તેણીની નજર ચૂકવી પાસે રહેલ રોકડા રૂપિયા 60,000 ભરેલી બેગની ચોરી કરી નાસી ગયા હતા। જે બનાવમાં વરાછા પોલીસને ફરિયાદ મળતા પોલીસે આ બનાવમાં 4 ચોરને ઝડપી પાડ્યા હતા। પોલીસે નાજીમ પઠાણ, અયાઝ અંસારી, શેખ સરીક શેખ, શબ્દર, જિયાઉદ્દીન શેખને ઝડપી પાડ્યા હતા। પોલીસે આ ચોરને હાલ આગળની કાર્યવાહી હાથ ધરી છે। ડિંડોલીમાં ભગવાનના મંદિરમાંથી ઘરેણા અને દાનપેટી મળીને રૂપિયા 42,000ની ચોરી કરી તસ્કરો ભાગી ગયા હતા। ડિંડોલી દેલવાડા ગામે આવેલા રામજી મંદિરને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું। ચોરીના ઈરાદે આવેલા એ સમયે 3 ગ્રીલના શટરને કોઈ સાધન વડે કાપીને મંદિરમાં અંદર પ્રવેશ કર્યો હતો અને હનુમાન દાદાનો ચાંદીનો સોનાની ગિલિટ ડિઝાઇનવાળો 1 કિલો વજનનો મુગટ અને દાનપેટી મળીને કુલ રૂપિયા 42,000ની ચોરી કરી તસ્કરો ભાગી ગયા હતા। આ અંગે મંદિરના કરતા હરતા બિપિનભાઈ રણજીતભાઈ દેસાઈને જાણ થતાં તેણે ડિંડોલી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી। ડિંડોલી પોલીસે સીસીટીવી કેમેરાના આધારે તપાસ શરૂ કરી છે। પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલની આજે ગુરુવારે સુરત ક્રાઇમ બ્રાન્ચમાં હાજરી પુરાવવાની હોય તેના એક દિવસ પહેલા જ પાટીદારો દ્વારા કતારગામ વિસ્તારમાં એકતા યજ્ઞ અને રેલીનું આયોજન બાદ મહાસભાનું આયોજન કરાયું હતું। આજે સવારે હાર્દિક સુરતમાં આવ્યો ત્યારે સરથાણાથી તેને વધામણા કરવા માટે વિવિધ સમાજના લોકો ભેગા થયા હતા।
हजारों जनमेदनीए हार्दिकना वधामणा कर्या हता। हार्दिके तमाम समाजना अग्रणीओ अने कार्यक्रममां हाजर रहेनार तमामनो आभार मान्यो हतो। त्यारबाद हार्दिकनी आगेवानीमां रेलीनुं आयोजन करायुं हतुं। आ रेलीमां एसीपी जीना प्रमुख लालजीभाई पटेल अने पासना नेता हार्दिक पटेल पण जोडाया हता। सांजना समय कतारगाम हरिदर्शनना खाड़ा पासे आवेल वृंदावन फार्ममां एकता यज्ञनुं आयोजन करायुं हतुं। आ यज्ञ खास करीने दरेक समाजना लोको भेगा थाय अने पाटीदारो द्वारा अनामत माटे एक थईने लड़त आपे तेमज विश्व शांति जळवाई रहे उपरांत राष्ट्र माटे जे जवानो शहीद थया छे तेमज किसानोए आत्महत्या करी छे ते तमामने आत्माने शांति मळे ते माटे यज्ञ योजायो हतो। यज्ञ पूरो थया बाद हार्दिक पटेल अने लालजी पटेले जनमेदनीने संबोधता कह्युं हतुं के जे लोको मीडिया अने सरकार द्वारा विचारता हता के लालजी पटेल अने हार्दिक पटेल एकबीजानी विरोधमां हता परंतु समाजना हक माटे समाजने न्याय अपावा माटे आजे अमे एक साथे एक मंच उपर उभा छीए अने अनामत माटे अवाज उठाव्यो छे। हार्दिके पण मीडिया साथे वात करता कह्युं के अमने विश्वास छे के अनामत आंदोलनमां अमने सफळता मळशे। आ आंदोलनमां सौ कोईए साथे मळीने लड़ाई लड़ीशुं। गुजरातनी जनता जीएसटी बेरोजगारी किसानोना प्रश्नो जेवा अनेक प्रश्नोथी परेशान छे ते मुद्दा पण उठाववामां आवशे अने आगामी समयमां उग्र आंदोलन कराशे। બાદ આ સભામાં જો કોઈની ધરપકડ થશે તો જોયા જેવી થશે તેવું પાટીદારો દ્વારા જણાવાયું હતું। વરાછામાં પાનનો ગલ્લો અને ચાની દુકાન ચલાવતા શખ્સે ચા પીવા માટે આવતા લોકોને 1000ની ઇનામી ડ્રોમાં મહિને 35000ની રકમ અપાવવાની લાલચ આપીને 14 મહિનામાં લોકો પાસેથી રૂપિયા 10,71,000ની રકમ ખંખેરી લેતા વરાછા પોલીસે ગઠિયાની ધરપકડ કરી હતી। વરાછા એલએચ રોડ પર અંબિકાનગર સોસાયટીમાં રહેતા અને સાડીનો વેપાર કરતા સંજીભાઈ દેવ્યતભાઈ નંદણાએ વરાછામાં મુરલીધર ટી સેન્ટર પર ચા પીવામાં તેમની દુકાનદાર જેસા જેઠા કંડોરિયા સાથે ઓળખાણ થઈ હતી। ચાની દુકાન અને પાનનો ગલ્લો ચલાવતા જેઓએ જય બંસીધર યુવક મંડળના નામે લકી ડ્રો શરૂ કર્યા હતા જેમાં મહિને 1000ની રકમ ભરીને 35000ની રકમ આપવાનું નક્કી કર્યું હતું। ઇનામ લાગે તો 40 મહિના સુધી 1000ની રકમના કુલ 40000ની રકમ થાય તેને છેવટે 41000 રકમ આપવાની વાત કરી હતી। ઇનામી ડ્રોમાં 200 લોકોએ રોકાણ કર્યું હતું જેમાંથી હાલમાં 128 લોકોના રૂપિયા 10,71,000ની રકમ ચાઉ કરી જતા જેસા કંડારીઓ સામે ગુનો દાખલ કરીને તેની ધરપકડ કરી કાર્યવાહી કરી હતી। અકસ્માતમાં કપાઈ ગયેલી આંગળીઓની પ્લાસ્ટિક સર્જરીથી જોઈન્ટ કરનાળું સફર ઓપરેશન સુરતના સિન્જર સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલના ડોક્ટરોએ પાર પાડ્યું છે। પેપર કટિંગના મશીનમાં અકસ્માતે હાથ આવી જતા જગદીશભાઈ માછીની હાથની 8 આંગળીઓ કપાઈ ગઈ હતી। ગંભીર અકસ્માત બાદ 1 કલાકમાં તેઓને લાલ દરવાજા ખાતે સિનર્જી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં લવાયા હતા જ્યાં પ્લાસ્ટિક સર્જન ડોક્ટર નટવર પટેલ અને ડોક્ટર સિદ્ધાર્થ સખિયાએ માઇક્રોવાસ્ક્યુલર રિકન્સ્ટ્રક્ટિવ પ્લાસ્ટિક સર્જરી પદ્ધતિથી જગદીશભાઈની 8 આંગળીઓ જોઈન્ટ કરી હતી। આ ઓપરેશન 22 કલાક ચાલ્યા બાદ ડોક્ટરની ટીમને સફળતા મળી હતી જ્યારે આ ભવ્ય સફળતા બદલ ડોક્ટર નટવર પટેલ અને ડોક્ટર સિદ્ધાર્થ સખિયાએ હોસ્પિટલ દ્વારા યોજેલ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે કપાયેલ કોઈપણ અંગોને 6-12 કલાકમાં પ્લાસ્ટિક સર્જરી કરી છોડવામાં આવે તો તેને કોઈ જોઈન્ટ કરી શકાય તેમાં મેડિકલ સાયન્સે પ્રગતિ કરી છે। આજે કેસની હું વાત કરું તો એમને 19 તારીખે વાગેલું વિજા થયેલી જે આપણે પેપર કટર મશીન હોય જે પેપર કટિંગ કરવાની જે ઇન્ડસ્ટ્રી હોય એમાં એ ભાઈ કામ કરે છે જગદીશભાઈ। 19 તારીખે લગભગ 8 વાગ્યાની આસપાસ એમને આ રીતના મશીનથી ઈજા થયેલી। ઈજાના લીધે એમના હાથની 9 આંગળીઓ કપાઈ ગયેલી, એક અંગૂઠો ખાલી બચેલો છે, બાકીની જે 9 આંગળીઓ હતી એ 9 આંગળીઓ એ મશીનની ઇન્જરીના લીધે કપાઈ ગયેલી। લકીલી પેશન્ટ અમારી પાસે વિધિન 1 આવર 1 કલાકની અંદર પહોંચી ગયો, 1 કલાકમાં એ અમારી પાસે પહોંચી ગયેલા।
तरत अमे इमरजन्सीमां ऑपरेशन चालू कर्युं। ऑपरेशन करीने सौथी पहेला जे बधी लोहीनी नसो होय, आंगळीनी मूवमेंट करवा माटेनी नसो होय अने हाडका, ए बधी वस्तુઓને અમારે પહેલા વ્યવસ્થિત રીતના છૂટા પાડવા પડે। પછી ઓપરેશન કરીને હાડકાના ભાગે એક એક સરિયો નાખી અને બધી આંગળીઓને જોઈન્ટ કરીએ। એના પછી મૂવમેન્ટ કરવાની જે નસો હોય, આંગળીને વાળવાની અને સીધી કરવાની, એ નસોને અમે જોઈન્ટ કરીએ અને એના પછી જે લોહી પહોંચાડવા માટેની નસો હોય અને સેન્સેશન માટેની નસો હોય, એ બધી નસોને અમે જોઈન્ટ કરતા હોઈએ। જનરલી આમાં ચેલેન્જિંગ વસ્તુ જે હોય એ લોહીની નસોને જોઈન્ટ કરવાનું હોય, કારણ કે જનરલી આપણે હાથની જે લોહી પહોંચાડવા માટેની નસો હોય એકદમ ઝીણી નસ હોય, એનું ડાયામીટર, ઇન્ટરનલ ડાયામીટર હોય એ 1 મિલીમીટર કરતાં પણ ઓછું હોય। 1 મિલીમીટર એટલે આપણા વાળ જેવું તમે ગણી શકો। એટલે એ નસને અંદર અમારે માઇક્રોસ્કોપમાં 24 ટાઈમ્સ એને ઝૂમ કરીને અમે જોઈએ। એના માટેનો સ્પેશિયલ ઓપરેટિંગ માઇક્રોસ્કોપ આવે, એ માઇક્રોસ્કોપમાં 24 ગણું એ મોટું દેખાય, એટલે એની અંદર જોઈ અને અમારે લોહીની નસો જે હોય એ બધી નસોને જોડવી પડે। લગભગ 22 કલાક સુધી ઓપરેશન ચાલેલું, બહુ ઓછા કેસીસ એવા બનતા હોય કે જેમાં આટલી બધી આંગળીઓ કપાયેલી હોય, પેશન્ટ ડાયરેક્ટલી વિધિન અ ટાઈમ ડૉક્ટર પાસે પહોંચી જતા હોય અને બધી જ આંગળીઓ બચી જતી હોય। એમને 9 આંગળીમાંથી અમે 8 આંગળીઓ જોઈન્ટ કરેલી, એક સાઈડનો જે અંગૂઠો હતો એ બહુ જ દૂરથી કપાયેલો અને એમાં લોહીની નસો હતી જ નહીં એટલી સારી કન્ડિશનમાં કે અમે જોડી શકીએ, એટલે એને અમે એટેમ્પ્ટ નહોતું કરેલું। બાકીની 8 આંગળીઓ જોઈન્ટ કરેલી અને બધી જ આંગળીઓ અત્યારે સારી છે। તો આ સારવાર ત્યારે શક્ય બને કે જ્યારે દર્દી છે યોગ્ય સમયે આવે અને એની સાથે જે ડૉક્ટર છે એની પણ માઇક્રોવાસ્ક્યુલર સર્જરી છે આ પ્રકારની, એની અંદર પ્લાસ્ટિક સર્જરીની ટ્રેનિંગ હોય તો જ આ પ્રકારનું ઓપરેશન કરી એ યોગ્ય એને સારવાર આપી શકાય। બીજી વસ્તુ કે આ જે ઓપરેશન છે એ એક ટીમવર્ક છે, એટલે કોઈ એક ડૉક્ટર પણ આ ઓપરેશન કરી શકે એ શક્ય નથી, કારણ કે આટલી મેજર મેરેથોન સર્જરી છે તો એની અંદર અમે ટીમવર્કની અંદર કામ કરી હું અને મારી સાથેના ડૉક્ટર નટવર પટેલ અમે આ સર્જરી પરફોર્મ કરી। દરેક વ્યક્તિના જીવનમાં કોલેજ દરમિયાન ગાળેલા 3 વર્ષ ગોલ્ડન પીરિયડ બની રહેતા હોય છે। આ 3 વર્ષ દરમિયાન કોલેજની મસ્તીભરી લાઈફને રૂપેરી પડદે કંડારી એક હસી મજાક સાથેની વાર્તા આવતીકાલે આવી રહેલી વધુ એક ગુજરાતી ફિલ્મ રીયુનિયન ચાલુ પાછા મળીએ જોવાની સાથે લોકોને માણવા મળશે। આ ફિલ્મના પ્રોડ્યુસર ડોક્ટર નિહાલ અને વિપુલ તેજાણી છે અને ડિરેક્ટર મંગલ ગઢવી છે। 30 જૂને એક સાથે 60 સિનેમાઘરોમાં રજૂ થનારી રીયુનિયન ફિલ્મમાં જાણીતા કલાકારોની સાથે નવા કલાકારો પણ લોકોને દેખાશે, તેમજ ફિલ્મમાં તદ્દન અનોખું સંગીત મુકાયું છે। ફિલ્મમાં કોલેજની લાઈફને મજાની વાતની સાથે કોમેડી, સસ્પેન્સ અને ડિરેક્ટર દ્વારા દર્શકો માટે થ્રિલ અપાવવાનો પ્રયાસ કરાયો છે, તેમજ ગુજરાતી ફિલ્મોની જેમ દર્શકોને રીયુનિયન ચાલો પાછા મળીએ ફિલ્મ પણ મજા કરાવશે। જોડી પ્રસ્તુત મંગલ ગઢવી એમના ડિરેક્ટર છે અને ફિલ્મનું નામ રીયુનિયન ચાલો પાછા મળીએ। બટન સ્વિચથી લઈને ટેબલ, રેલવે, સ્કૂટર આવા કેટલાય શબ્દો રોજબરોજ આપણે વાપરીએ છીએ જે અંગ્રેજી છે, જો આવું ને આવું ચાલશે ને તો ગુજરાતી લુપ્ત થઈ જશે એટલે આપણું સાહિત્ય પણ જશે। તો ક્યાંક ને ક્યાંક ભાષાને ટકાઈ રાખવું હોય તો એનું માધ્યમ પણ જળવાઈ રહેવું જોઈએ। એટલે હું એવું ઈચ્છું છું કે આપના થ્રુ એવી અપીલ થાય, લોકો સુધી આ વાત પહોંચે કે વધુમાં વધુ આપ ફિલ્મો જુઓ, ભાષા ટકશે, માધ્યમ ટકશે, કારણ કે જે આંધળો ક્રેઝ, નો ડાઉટ આપણે એને કંઈ રોકવા પણ નથી માંગતા, પણ બીજી ભાષાના આંધળા ક્રેઝના લીધે આપણી ભાષા ન જતી રહે અને ખાસ કરીને ફિલ્મો લોકોને ગમે પણ ખરી, એન્ટરટેઇનમેન્ટ પણ કરે। સુરત ક્રાઇમ બ્રાન્ચે ચોરીના મોબાઈલ સાથે એક આરોપીની ધરપકડ કરી છે। જો કે આરોપી કોઈ સામાન્ય વ્યક્તિ નહીં પરંતુ સુરત શહેર લિંબાયત વિધાનસભા યુથ કોંગ્રેસનો મહામંત્રી છે। સુરત ક્રાઇમ બ્રાન્ચનો સ્ટાફ બુધવારના રોજ લિંબાયત સ્થિત કમરૂનગર ખાતે વન ઉકેલાયેલા ગુના શોધવા પેટ્રોલિંગમાં હતો, જે દરમિયાન મળેલી બાતમીના આધારે કાદિર શેખ નામના ઇસમની ચોરીના મોબાઈલ સાથે ધરપકડ કરી હતી। પોલીસે મોબાઈલ અંગે પૂછતાછ કરતા ચોરીનો હોવાની કબૂલાત કરી હતી। વર્ષ 2016માં ઉમરા પોલીસ મથકમાં મોબાઈલ ચોરીની ફરિયાદ નોંધાઈ હતી, જે દરમિયાન મોબાઈલ ચોરીના આ ગુનામાં આરોપીની ધરપકડ કરાઈ છે। જો કે આરોપી સુરત શહેર લિંબાયત વિધાનસભા યુથ કોંગ્રેસનો મહામંત્રી હોવાનું સામે આવતા કોંગ્રેસની છબીને પણ મોટી ઠેસ પહોંચી છે। કાદિર શેખ કોંગ્રેસના મોટા નેતા સાથે પણ ફોટો સેશન સહિત સેલ્ફીની માંગ ચૂક્યો છે।
ચોરીના મોબાઈલ સાથે છેડપાડ આરોપીને લઈ અન્ય રાજકીય પાર્ટીઓમાં પણ ચર્ચાનો દોર શરૂ થયો છે। ત્યારે સુરત શહેર કોંગ્રેસ આવા હોદ્દેદારોને પાર્ટીમાં રાખે કે પછી હકાલપટ્ટી કરે છે તેવો ગણગણાટ હાલ શહેરના અન્ય રાજકીય પાર્ટીમાં ચાલી રહ્યો છે। ગાંધીનગર ગુજરાતમાં આગામી ડિસેમ્બર 2017માં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે, ત્યારે રાજ્યના ખેડૂતોને સત્તાધારી પક્ષની તરફેણમાં લાવવા માટે ગુજરાત સરકાર આગામી દિવસોમાં ખેડૂતો માટે 1,00,000 રૂપિયા સુધીની મર્યાદામાં દેવા માફી કે વ્યાજ માફી જેવો કોઈ મહત્વનો નિર્ણય લે તેવી શક્યતા નકારી શકાતી નથી। મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં બુધવારે મળેલી મંત્રીમંડળની બેઠકમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાત મુલાકાતને ભવ્યાતિભવ્ય સફળ બનાવવા સંદર્ભે સમીક્ષા કરાઈ હતી। સાથોસાથ ખેડૂત આંદોલન, તેમનો મૂળ અને નાના ખેડૂતોના દેવા બાબતે પણ ચર્ચા થઈ હોવાનું જાણવા મળે છે। મોદી 2 દિવસ માટે ગુજરાત આવી રહ્યા છે, ત્યારે તેમની સાથે ચર્ચા વિચારણા કર્યા બાદ ગુજરાત સરકાર યથાયોગ્ય સમયે ખેડૂતો માટે કોઈ મહત્વના લાભકર્તા નિર્ણયની જાહેરાત કરશે એવા સંકેત મળી રહ્યા છે। ગુજરાતમાં પણ દેવા માફીની માંગણીઓ સાથે ખેડૂતોએ સરકાર સામે અવાજ ઉઠાવ્યો છે અને 8મી પાસ સુપ્રીમો શ્રી હાર્દિક પટેલે ગોંડલમાં 1,00,000 કિસાનો પાટીદારોનું અનામત અને દેવા માફી માટે સંમેલન પણ બોલાવ્યું છે, જે ચૂંટણી સત્તાધારી પક્ષ સરકાર માટે ઘાતક નીવડી શકે છે। આવી પરિસ્થિતિમાં ગુજરાત સરકારે ખેડૂતોની ડુંગળી બટાકામાં છૂટક સબસિડી આપવાનો પ્રયત્ન જરૂર કર્યો છે, પરંતુ ખેડૂતોને તેનાથી પૂરતો સંતોષ નથી એવા સંકેતો રાજ્ય સરકારને મળતા તેમણે આ બાબતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું માર્ગદર્શન લેવાનું યોગ્ય માન્યું છે। મોદી ગુજરાતને તમામ બાબતોથી વાકેફ છે અને તેમના માર્ગદર્શન મુજબ આગામી દિવસોમાં ખેડૂતોના હિતમાં કોઈ નિર્ણય લેવાય તેવી શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે। અને હવે સમાચારના અંતે એક નજર કરીએ મુખ્ય સમાચાર પર। જીએસટીના વિરોધમાં આજે 3જો દિવસ પણ કાપડ માર્કેટો બંધ, વેપારીઓએ ભજીયા વેચી કર્યો વિરોધ। લાલ દરવાજા પટેલવાડીમાં પોલીસની રેડ, વિદેશી દારૂના જથ્થા સાથે મહિલા સહિત 2 પકડાયા। ઉધનાની દેના બેંકની પાછળ પોલીસ કર્મીના મકાન સહિત 3 મકાનોના તાળા તૂટ્યા। માંડવીની સુગર મિલ દ્વારા ખેડૂતો અને કામદારોને નાણાં ન ચૂકવાતા અપાયું આવેદન। પાલનપુર જકાતનાકા અંબિકા એપાર્ટમેન્ટમાં જુગારધામ રમતા 6 જુગારીઓ ઝડપાયા। અને રાજસ્થાનમાં આનંદપાલ સિંહનું નકલી એન્કાઉન્ટર કર્યાના આક્ષેપ સાથે રજપૂત સમાજ દ્વારા કલેક્ટર મારફતે ગૃહમંત્રીને અપાયું આવેદન। તો હતા અત્યાર સુધીના રિયલ સમાચાર, નવી ખબરો સાથે ફરી મળીશું। નમસ્કાર।